हेलो स्टूडेंट, अब आपने ई फॉर एलिफेंट सीखा, अब आपने एफ फॉर फिश सीखीसु। तो एफ फॉर फिश आपने लिखी लखवानो स्टार्ट करीसु। फॉर लाइन में कई रीते लखवु ते तमारे आमां जोईने लखवानु छे। तो पहला आपने लखीसु कैपिटल एफ। कैपिटल एफ जे लाइन में आवे ई लाइन प्रमाणे लखवानु छे। कैपिटल एफ, एफ लख्यो। हवे पछी आवे स्मोल एफ। स्मॉल एफ कई रीते आवे, आ बे लाइन में आपणे करवानुं, आने शुं कहेवाय स्मॉल एफ। पछी पाछुं कैपिटल एफ, कैपिटल एफ, पछी आवे स्मॉल एफ। एफ फोर शुं थाय फिश, एफ फोर फिश, आपणे एफ फोर फिश लखीशुं। पहेला आपणे कैपिटल एफ लखीशुं पछी स्मॉल लखीशुं। तो अहीं आपणे कैपिटल एफ लखीशुं, कैपिटल एफ। तमारे पण आवी रीते लाइन में ज लखवानुं छे। फरी पाछुं अहीं कैपिटल एफ, लाइन नी बहार न निकळवुं जोईए। फरी पाछुं कैपिटल एफ, कैपिटल एफ। हवे बीजी लाइन में स्मोल एफ લખવાનો છે। જે લાઈન પ્રમાણે એકો એ લાઈન મુજબ લખાવો જોઈએ। પછી છે સ્મોલ એફ, સ્મોલ एफ, स्मॉल एफ, स्मॉल एफ, स्मॉल एफ। अबे फरी पाछो आपणे कैपिटल एफ लखीशुं। कैपिटल एफ तमारे पण लाइनमां लखवानुं छे। कैपिटल एफ, कैपिटल एफ, कैपिटल एफ, આ રીતે લખ્યું। હવે ફરી પાછું સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ, સ્મોલ એફ। આ રીતે આપણે કેપિટલ એફ અને સ્મોલ એફ લાઈન પ્રમાણે લાઈનની અંદર જ વ્યવસ્થિત લખવાના છે। હવે આપણે એફ લખ્યું, હવે આપણે કેપિટલ આલ્ફાબેટ આપ્યા હોય એની સામે જે સ્મોલ આલ્ફાબેટ હોય એની સાથે જોઈન્ટ કરવાનું છે। તો તમારે પણ આ રીતે જોઈન્ટ કરવાનું છે। તો આપણે કેપિટલ આપ્યા હોય તો આપણે એને સ્મોલ આલે જોઈન્ટ કરવાનું। તો પહેલા શું છે, એફ ફોર ફિશ, એફ ફોર ફિશ। તો અહીં આપણે નીચે આપેલા છે અને સ્મોલ એફ ક્યાં છે, આ ઈ છે, આ શું છે સ્મોલ એફ। તો એફ સાથે આપણે જોઈન્ટ કરવાનું છે। તો સ્મોલ એફ સાથે આપણે જોઈન્ટ કેપિટલ બી ને સ્મોલ બી સાથે જોઈન્ટ કર્યું। હવે છે કેપિટલ સી, તો એની સામે સ્મોલ સી। તો અહીં આપણે કેપિટલ સી ની સામે સ્મોલ સી આપેલો છે, તો તેની સાથે જોઈન્ટ કરીશું। પછી છે કેપિટલ ઈ, તો ઈ ની નીચે જ આપણે સ્મોલ ઈ આપેલો છે, તેની સાથે આપણે જોઈન્ટ કરીશું। હવે અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંકો લખો। આપણને અંગ્રેજીના નંબર આપ્યા છે, તેની સામે આપણે ગુજરાતી અંક લખવાના છે। તો આપેલો નંબર કયો છે, 1111। તો 1111 છે તેને ગુજરાતીમાં કેમ લખાય, 2 1 11 એટલે 11। પછી છે 1 2 12, તેને ગુજરાતીમાં કેમ લખાય, 1 2 12। પછી છે 1 3 13, તેને ગુજરાતીમાં કેમ લખાય, 1 2 3 13। પછી છે 1 4 14, તો 14 ને કેમ લખાય ગુજરાતીમાં, 1 2 14। પછી છે 1 5 15, 15 ને કેમ લખાય, 1 5 15। પછી છે 1 6 16, તો એની સામે લખવાનું 1 6 16।
પછી છે 1717 તો એની સામે આવે એકડે 7 17 પછી છે 1818 તો 18 ની સામે આવે એકડે 18 પછી છે 1919 19 ની સામે આવે એકડે 19 પછી છે 2020 20 ની સામે આવશે બગડે 20 તો તમારે પણ આ રીતે વ્યવસ્થિત લખવાનું છે હવે આપણે જુદા પડતા નંબર હોય એમાં ચોકડી કરવાની છે તો આમાં આપણે એક સરખા નંબર આપ્યા હશે હવે આપણે જુદો નંબર ગોતી અને એમાં ચોકડી કરવાની છે તો અહીં આપણને કેટલા આપ્યા છે 1330 પછી છે 1770 અહીંયા 70 તો અલગ નંબર કયો છે જુદો 1330 આ બધા સરખા છે જુદા પડતો નંબર પર ચોકડી કરવાની પછી છે 1440 અહીં પણ 40 અહીંયા કેટલા છે 1919 અહીંયા 40 હવે બધા 40 છે તો અહીંયા આગળ આપણને આપ્યો છે 1919 તો એના ઉપર ચોકડી કરવાની પછી અહીં કેટલા છે 1818 પછી 1212 તો આ બધામાં અલગ નંબર કયો છે 1212 12 પણ આપણે ચોકડી કરવાની તમારે પણ